નમસ્કાર, હું છું કૃષ્ણા. શું તમે જાણો છો ની સિરીઝમાં આપનું સ્વાગત છે. હિન્દુ પરંપરામાં તિલક લગાવવું એ એક વિશેષ વિધિ છે, ત્યારે આજે જાણીશું હિન્દુ ધર્મમાં કેમ લગાવાય છે તિલક. હિન્દુ પરંપરામાં તિલક લગાવ્યા વિના ન તો પૂજા કરવાની છૂટ છે, ન તો પૂજા પૂર્ણ થાય છે. ગળા કે બે ભ્રમરોની વચ્ચે તિલક લગાવવામાં આવે છે. તિલક દ્વારા એ પણ જાણી શકાય છે કે તમે કયા સંપ્રદાયના છો. તિલક લગાવવાની સ્વાસ્થ્ય સુધરે છે અને મનને એકાગ્ર કરવામાં અને શાંત કરવામાં મદદ મળે છે. સ્નાન કર્યા વિના તિલક ન લગાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવવા છોડ ચુંબકની જેમ ખેંચાશે પૈસા. ક્યાંય તમારા ઘરે તો નથી ને વાસ્તુ દોષ? આ સંકેતોને ન અવગણશો. સુકાયેલા તુલસીને ઘરમાં ન રાખશો, લાગશે વાસ્તુ દોષ. પહેલા તમારા ઈષ્ટદેવ અથવા ભગવાનને તિલક કરો, પછી તમે તિલક કરો. અનામિકા આંગળીથી અને બીજી આંગળીએ અંગૂઠાથી તિલક કરો. ચંદનનું તિલક લગાવવાથી એકાગ્રતા વધે. રૂલી અને કુમકુમનું તિલક લગાવવાથી આકર્ષણ વધે, આળસ દૂર થાય. કેસરનું તિલક લગાવવાથી કીર્તિ વધે અને કાર્યો પૂર્ણ થાય. ગોરચનું તિલક લગાવવાથી વિજય પ્રાપ્ત થાય. અષ્ટગંધનું તિલક લગાવવાથી જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય. સૂર્ય, મધ્ય આંગળીથી લાલ ચંદનનું તિલક કરો. ચંદ્ર, ટચની આંગળીથી સફેદ ચંદનનું તિલક લગાવો. મંગળ, નારંગી સિંદૂરનું તિલક અને અનામિકા આંગળીથી કરો. બુધ, અષ્ટગંધનું તિલક ટચની આંગળીથી કરો. ગુરુ, તજનીથી કેસરનું તિલક કરો. તાંબાના વાસણમાં થોડી રૂલી લો, તેમાં થોડું ગુલાબજળ ઉમેરો, તેની પેસ્ટ બનાવી લો અને પહેલા શ્રી કૃષ્ણને તિલક કરો, પછી પોતાની જાતને તિલક લગાવો. આ તિલક લગાવ્યા પછી માંસ કે આલ્કોહોલનું સેવન ન કરો અને સાત્વિક ભોજન લો ને તમામ નીતિ નિયમોનું પાલન કરો. લાલ ચંદનને પીસી લો ને તેને ચાંદી કે કાચના વાસણમાં રાખો. તેને દેવી સામે રાખો અને 27 વાર ઓમ દુન દુર્ગાય નમઃનો જાપ કરો. હવે આ ચંદનને દેવીના ચરણોમાં લગાવો અને આ પછી કપાળ અને હાથ પર ચંદન લગાવો. તિલક દ્વારા એ પણ જાણી શકાય છે કે તમે કયા સંપ્રદાયના છો. તિલક લગાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને મનને એકાગ્ર કરવામાં અને શાંત કરવામાં પણ મદદ મળે છે. તો આવી જ અવનવી વાતો જાણવા માટે જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનું.